2021 ની જે મહત્વની વાતો છે તેના તરફ જઈએ તો સૌથી પહેલી વાત કે દુનિયામાં સૌથી વધારે મજબૂત હાડપા ધરાવતો કોઈ જાનવર હોય કે જેના બોન્સ દુનિયાની અંદર સ્ટ્રોંગેસ્ટ છે કે દુનિયાની અંદર જેટલા જાનવરો હાડપા ધરાવે છે તેમાં સૌથી વધારે મજબૂત હાડપા ધરાવતો કોઈ જાનવર હોય તો તે છે ભારતનો નેશનલ એનિમલ જે છે તે વાઘ ટાઈગર જે છે મિત્રો તે જાનવરોની અંદર સૌથી વધારે મજબૂત હાડપા ધરાવતો પ્રાણી છે અને વાઘ વિશેની બીજી તમારે જાણવા જેવી વાત કે સફેદ કલરના જે વાઘ જોવા મળે છે તે સફેદ કલરના વાઘ પેદા થવાની સંભાવના 10,000 એ માત્ર એક હોય છે કે જે સફેદ કલરનો વાઘ આવે છે તે પેદા થવાની જે સંભાવના હોય છે તે 10,000 એ માત્ર એક હોય છે અને ભારત માટે એક ગર્વ લેવા જેવી બાબત છે કે આ સફેદ વાઘ માત્ર ને માત્ર આપણા દેશમાં જોવા મળે છે કે આ વ્હાઇટ કલરના જે ટાઈગર હોય છે તે ભારત દેશ સિવાય તમને ક્યાંય જોવા મળતા નથી એટલે જે સફેદ વાઘ છે તે પેદા થવાની સંભાવના 10,000 વાઘે એક જ ની હોય છે અને તે પણ માત્ર ને માત્ર ભારત દેશમાં જોવા મળે છે દુનિયાના સૌથી મજબૂત હાડપા ધરાવતું જે જાનવર છે તે કોણ છે વાઘ અને સફેદ વાઘ પણ માત્ર ભારત દેશમાં જોવા મળે છે ત્યાર પછી જેમ દરેક ક્ષેત્રમાં સાંગીતવરણ થાય છે તે જ રીતે જાન્યુઆરી 2022 માં કે જાન્યુઆરી 2022 ની અંદર અમેરિકી કંપની જેનું નામ છે એક્સિમ સ્પેસ જે કંપની છે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રથમ સાંગી પ્રવાસ કરવાના છે અને એક વ્યક્તિની જે ટિકિટ છે તે 400 કરોડ રૂપિયા છે કે 400 કરોડ રૂપિયાના પર છે તમારે જો અવકાશમાં જવાની ઈચ્છા હોય તો આ એક એવી અમેરિકાની કંપની છે એક્સિમ સ્પેસ જે જાન્યુઆરી 2022 થી ખાનગી રીતે સ્પેસ ની અંદર મોકલવાના છે એક ટિકિટ એક વ્યક્તિની જે ટિકિટ છે તે 400 કરોડ રૂપિયા છે તે મિશનનું નામ આપવામાં આવ્યું છે AH-1 કોઈ જગ્યાએ તમને પૂછાય તો તમારે યાદ રાખવું તે મિશનનું નામ આપવામાં આવ્યું છે AH-1 અને તેના માટે કેટલા પ્રવાસીઓની પસંદગી કરવામાં આવી છે 3 કે 3 એવા પ્રવાસીઓ છે જેની આના માટે પસંદગી કરવામાં આવી છે કે સ્પેસમાં જ્યારે કોઈ પણ માણસ જાય છે તેની શારીરિક ક્ષમતાની સાથે સાથે તેની માનસિક ક્ષમતા પણ માપવામાં આવતી હોય છે કે નાસા દ્વારા જે વૈજ્ઞાનિકોને કે જે લોકોને સ્પેસ ની અંદર મોકલવામાં આવે છે તે લોકો કહે છે કે એક માણસની પાછળ તેમને 25 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે પણ અહીંયા ફાંગીપરણની વાત છે તો જાન્યુઆરી 2022 માં જે એક્સિમ સ્પેસ કંપની છે તે હવે ફાંગી રીતે લોકોને સ્પેસ ની અંદર અવકાશ ની અંદર મોકલવાના છે એક માણસની જે 400 કરોડ રૂપિયા છે અને મિશનનું જે નામ છે તે AH-1 આપવામાં આવ્યું છે નામ યાદ રાખો અને તેના માટે 3 પ્રવાસીઓની પસંદગી કરવામાં આવી છે એટલે જો તમારી પાસે પૈસા હોય તો હવે બધું શક્ય છે પરંતુ સ્પેસની અંદર જવા માટે જે પોતાની માનસિક અને શારીરિક જે એબિલિટી હોય છે જે કેપેબિલિટી હોય છે તે મજબૂત હોવી જરૂરી છે ત્યાર પછી દુનિયાનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ જે છે તે છે રશિયા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ જે છે રશિયા એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેના એક ભાગમાં રાત હોય છે અને જેના બીજા ભાગમાં દિવસ હોય છે આ એટલો મોટો દેશ છે કે એક ભાગમાં શું હોય છે રાત્રિ અને બીજા ભાગમાં હોય છે દિવસ કે સોવિયત યુનિયન તરીકે જ્યારે રશિયા ઓળખાતું ત્યાર પછી રશિયાના 24 ટોપલા થાય છે પણ ત્યાર પછી પણ જે રશિયા બચે છે તે અત્યારે વિશ્વનો સૌથી મોટો દેશ માનવામાં આવે છે કે રશિયા જે છે તે વિશ્વનો સૌથી મોટો દેશ અને એક માત્ર એવો દેશ કે જેના એક ભાગમાં શું છે દિવસ અને બીજા ભાગમાં છે રાત્રિ બરાબર વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ અત્યારે છે ચીન ત્યાર પછી વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર ઉપર આવે છે આપણો ભારત અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો નંબર આવે છે 7મો પણ વિસ્તારમાં સૌથી પહેલો નંબર આવે છે રશિયાનો અને આ એક માત્ર એવો દેશ છે કે જેના એક ભાગમાં દિવસ હોય છે અને બીજા ભાગમાં શું હોય છે રાત એટલે આ વિશે પણ તમારે જાણવું જોઈએ ચાલો મિત્રો આજે આપણે જે આ પહેલી વાત છે તેમાં વાઘ વિશેની વાત કરી ટાઈગર નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા ત્યાર પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે તેની વિશેની આપણે વાત કરી અને રશિયાની જે વાત છે તે કરી ચાલો મિત્રો આજની જે બીજી કેટલીક મહત્વની વાતો છે તે જોઈએ ચાલો મિત્રો આજની બીજી કેટલીક મહત્વની વાતો કરીએ તો 18 ફેબ્રુઆરીથી ઇન્ડિયન પ્રીમિયમ લીગની 14મી સિઝન જે છે તેના માટેની જે હરાજી થાય છે મિની હરાજી તે 8 ટીમો વચ્ચે યોજાવાની છે અને બધી ટીમો પાસે થઈને 196.6 કરોડ નો પર્સ છે કે 8 ટીમો મળીને 196.6 કરોડ રૂપિયાના ખેલાડીઓની પસંદગી કરી શકશે ઇન્ડિયન પ્રીમિયર લીગની જે 14મી સિઝન છે તેની જે હરાજી છે તે હવે 18 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે વચ્ચે એવા ન્યૂઝ હતા કે 2022 થી જે આઈપીએલ રમાશે તેમાં 10 ટીમો રમશે પરંતુ
2021 ની અંદર ટીમોને પોતાની તૈયારી માટે પૂરેપૂરો સમય ના મળે તે માટે અત્યારે 28 ટીમો રાખવામાં આવી છે નવા નિયમો પ્રમાણે 2022 થી આઈપીએલ ની અંદર 10 ટીમો રમવાની છે ચાલો ત્યાર પછી આઈએમએફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તેનું ફૂલ ફોર્મ થાય છે આઈએમએફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 2021 માં ભારત ફરી 11.5% જીડીપી ની વૃદ્ધિ સાથે સૌથી ઝડપે વિસ્તરતો ફરીથી અર્થતંત્ર બની જશે કે કોરોનાને લીધે જે આપણો અર્થતંત્ર ડામાડોળ થઈ ગયો કે 2020 માં જે આપણો જીડીપી હતો તે ડાઉન થયો પણ 2021 ની અંદર 11.5% વૃદ્ધિ સાથે ભારત ફરી સૌથી ઝડપથી વિસ્તરતો દુનિયાનું અર્થતંત્ર બની જશે એટલે ભારત માટે આ કરવા લેવા જેવી બાબત છે ત્યાર પછી ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમું ભારત દેશનો પ્રથમ પણ વિશ્વની અંદર પાંચમું સ્ટીલ બનાવતો જે કારખાનો છે કે ટાટા સ્ટીલ જે છે ભારતનો પ્રથમ જે આ સ્ટીલ નો કારખાનો છે તે જમશેદપુરમાં આવેલો છે તો પછી જગ્યાએ પૂછાય તો તમારે યાદ રાખવું ભારત દેશનો પ્રથમ પણ વિશ્વનો પાંચમા નંબરનો સ્ટીલ બનાવતો કારખાનો જે છે ટાટા સ્ટીલ તે ક્યાં આવેલો છે તો જમશેદપુરની અંદર આપણે તમારે જાણવું જોઈએ ચાલો મિત્રો આજની જે બીજી કેટલીક મહત્વની વાતો છે તે કરીએ ચાલો મિત્રો આજની બીજી કેટલીક મહત્વની વાત જોઈએ તો દુનિયાના દરેક જીવોનો આવાસ પાડી છે જેટલા પણ જીવ દુનિયાની અંદર વસે છે તે બધાના આવાસ પાડી શકે તેવો એક પંખી છે તેનું નામ છે લાયર બર્ડ આ લાયર બર્ડ દુનિયાના દરેક જીવોનો આવાસ હવબહુ પાડી શકે છે કેવું ભગવાને તેમને ટેલેન્ટ આપેલું છે વિચારું છું ત્યાર પછી રોલ્સ રોય કાર કે રોલ્સ રોય કાર જે છે તે અગાઉની પેઢી પૈસાવાળી હોય તો જ તે પેઢીના માણસને મળે છે આપણે સૌ આ વિશે જાણતા હોઈએ છીએ રોલ્સ રોય વિશેની આપણા દેશની અંદર વાત પણ બહુ ફેમસ છે કે જ્યારે ભાવનગરના કોઈ રાજાને રોલ્સ રોય વાળા ગાડી આપતા નથી ત્યાર પછી ભાવનગરના રાજા પોતાના કોઈ મંત્રીને ત્યાં મેકી પહોંચાડે છે અને રોલ્સ રોય ગાડી બધી મંગાવે છે અને કચરામાં નાખી દે છે અને ફરીથી તે ભાવનગરના જે રાજા છે તેમની આ રોલ્સ રોય વાળાએ માફી માંગવી પડે છે પણ જે રોલ્સ રોય છે મિત્રો તે રોલ્સ રોય કાર હોંગકોંગની અંદર જોવા મળે છે કે સૌથી વધારે રોલ્સ રોય કાર કયા દેશમાં જોવા મળે છે તો એ તમારે યાદ રાખવું સૌથી વધારે રોલ્સ રોય કાર તમને હોંગકોંગની અંદર જોવા મળે છે જે ચીનની બાજુમાં આવેલો આ જે દેશ છે હોંગકોંગ ત્યાં તમને સૌથી વધારે રોલ્સ રોય કાર જોવા મળે છે એશિયા ખંડનો સૌથી નાનો દેશ તો તે છે માલદીવ એશિયા ખંડનો સૌથી નાનો દેશ છે માલદીવ વિસ્તારની વાત છે અહીંયા વિસ્તારની દ્રષ્ટિએ એશિયા ખંડનો સૌથી નાનો દેશ માલદીવ સૌથી મોટો દેશ ચીન વસ્તીમાં પણ ચીન દુનિયાનો સૌથી નાનો દેશ તો આપણે એ દિવસ વાત કરેલી વેટિકન સિટી દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા આ પ્રમાણે તમારે યાદ રાખવું જોઈએ દુનિયાનો સૌથી મોટો દેશ વિસ્તારની દ્રષ્ટિએ રશિયા સૌથી નાનો દેશ વેટિકન સિટી એશિયા ખંડમાં સૌથી મોટો દેશ ચીન સૌથી નાનો દેશ માલદીવ ત્યાર પછી આ રીતે જે છે એ તમારે લિસ્ટ યાદ રાખવું જોઈએ ચાલો મિત્રો તમારી પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો આજે આપણે 29/1/2021 ની જે મહત્વની વાતો હતી તે ફરી દુનિયાના દરેક જીવન અવસ્થા થઈ શકે તે માણસ વાજ વિશેની વાત આઈએમએફ વિશેની વાત કરી સૌથી વધુ રોલ્સ રોય કાર હોંગકોંગમાં છે અને એશિયા ખંડનો સૌથી નાનો દેશ છે માલદીવ ચાલો મિત્રો આજની મહત્વની વાતો છે આપણે ફરી તમારી પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આપવા પણ આપતા રહેશો એવી અમને આશા છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ